પીટીવી ન્યૂઝ સમાચાર વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા વાત કરીશું વડોદરાની. વડોદરામાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે 50 મકાનો અને દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. નવાયાર્ડ વિસ્તારના મુખ્ય રોડ પરના દબાણો દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી. ડિમોલેશનની કામગીરી દરમિયાન વિરોધ થવાની શક્યતા પણ સેવાઈ રહી છે, જેને લઈને સુરક્ષા બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. સાથે જ લાઇટ કનેક્શન, પાણી ડ્રેનેજ કનેક્શન કાપીને કામગીરી હાથ ધરાઈ છે. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 7માં સમાવેશ વિસ્તાર શાસ્ત્રી બ્રિજથી છાણી સર્કલ સુધી ટીપી 12, ટીપી 13 અને કેટલોક નોન ટીપી ભાગ છે રોડ લાઇનમાં દબાણનો. એમાં ટીપી વિભાગ દ્વારા બે ફેઝમાં કામગીરી લેવામાં આવેલી છે. પ્રથમ ફેઝમાં જે કલાસવા નાળાથી ફતેગંજ પોલીસ સ્ટેશન પહેલાંનો જે વિસ્તાર છે એમાં 55 જેટલા ઈસમોને નોટિસ આપવામાં આવેલી હતી અને તમામ દ્વારા સ્વેચ્છાએ ખાલી કરવામાં આવેલી છે મિલકતો અને એને દૂર કરવાની કાર્યવાહી પોલીસ વિભાગ, MGVCL અને કોર્પોરેશનના વિવિધ વિભાગો સાથે રહીને કુલ 350 ઉપરાંતનો સ્ટાફ હાજર છે અને કામગીરી શાંતિપૂર્ણ ચાલે. લગભગ છેલ્લા 50 વર્ષથી આ દબાણ હતું જેને કોર્પોરેશને નોટિસ આપી અને દબાણો ખાલી કરવા માટે જણાવેલું. 80% જેટલા દબાણો તો લગભગ સ્વેચ્છા જ ખાલી કરી દીધેલા છે. નવાયાર્ડ સેન્સિટિવ એરિયા છે એટલે જે પ્રમાણેનો બંદોબસ્ત કોર્પોરેશન દ્વારા માંગવામાં આવેલો એ પ્રમાણેનો બંદોબસ્ત એને પૂરો પાડવામાં આવેલ છે. લગભગ 2 SCP છે, 5 PI, 18 જેટલા PSI અને ટોટલ 120 માણસોનો પોલીસ બંદોબસ્ત છે. આ સિવાય કોર્પોરેશન સાથે આવેલ SRP છે અને હાલમાં આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે શાંતિપૂર્ણ રીતે બંદોબસ્ત ચાલુ છે. વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે. માનુ, નવા યાર્ડ પાસે ડિમોલેશનની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કેટલા લોકોનો સ્ટાફ, કેટલા લોકોની ટીમ જોડાઈ છે આ કાર્યવાહીમાં અને ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે શું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે આ કાર્યવાહીમાં? તોરલ, નવાયાર્ડ વિસ્તારમાં આજે ટીપીમાં આવતો આ પ્લાન્ટ છે અને એના 55 જેટલા દબાણો હતા. લગભગ 50 વર્ષથી થયેલા આ દબાણો છે એને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ તમામ 55 દબાણદારોને પહેલા જ નોટિસ આપી દેવામાં આવી હતી, ત્યારબાદ એમને સ્વૈચ્છિક રીતે પોતાનો માલ સામાન ખસેડી લીધો, ત્યારબાદ આ જે દબાણો છે ખસેડવાની કાર્યવાહી અત્યારે શરૂ કરવામાં આવી છે. લગભગ 10 જેટલા JCB અને મોટા હિટાચી મશીનો લગાવી અને આ જે પાકા દબાણો છે એ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યારે હાલ 10 વાગ્યાથી આ કામગીરી ચાલી રહી છે. તમામ દબાણદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો ખસેડી લીધા છે અને મોટા મશીનો દ્વારા આ દબાણો ખસેડવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી છે. ટીપીમાં આવતા આ દબાણો હતા ને એના કારણે રોડ પોરો કરવા માટે મુશ્કેલી હતી એટલે આ દબાણો ખસેડવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે. તમામ દબાણો આજે 7 સુધીમાં તોડી નાખવામાં આવે એવી અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે 1000 જેટલા પોલીસ જવાનો આ ઉપરાંત SRPના જવાનોની મદદ લઈ અને આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યારે હાલ યુદ્ધના ધોરણે આ દબાણો ખસેડવાની કામગીરી ચાલી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી ચાલે છે પરંતુ સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે પોલીસનો પણ મોટો બંદોબસ્ત લેવામાં આવ્યો છે અને એ બંદોબસ્ત સાથે અત્યારે દબાણની આ કાર્યવાહી છે કરવામાં આવી રહી છે. તોરલ, બિલકુલ માનુ, આભાર તમામ જાણકારી માટે. તો નવાયાર્ડ પાસે દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ખૂબ જ જૂના આ દબાણ છે અને તેને હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. સૌરાષ્ટ્ર